દીવના માછીમારો બાણા એટલે કે ક્રિક ઓફ માઉન્ટના પ્રશ્નથી પરેશાન છે. કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ કરોડો રૂપિયાનો છે. આ માટે જરૂરી પરવાનગી અને સૂચનો સાથેનો રિપોર્ટ પણ મોકલી આપવામાં આવ્યો છે. છતાં છેલ્લા 30 વર્ષથી તેનો કોઈ પણ સરકારે ઉકેલ નથી લાવ્યો. માછીમાર સમાજ આ અંગેનો વિરોધ પણ કરતો આવ્યો છે અને હવે તેઓ તંત્રને મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે. કે વણાકબારાની જે 90% વસ્તી ફિશિંગ તરફ જકડાયેલી છે, સંકળાયેલી છે, અને એના માટે અહીંયા જે જટિલ પ્રશ્ન છે એ બોટોને આવન જવન માટેનો છે. આવન જવન માટે અત્યારે ભરતી જ્યારે થાય છે ત્યારે જ બોટ જઈ શકે છે અને ત્યારે જ બોટ આવી શકે છે, અને એના માટે જેટી ઉપર ખૂબ જ તકલીફ પડે છે અને એના માટે ઘણીવાર ફિશરમેનો એકબીજાની સાથે ઝઘડા કરે છે. તો આ પ્રશ્નનો ઉકેલ માટે મુખ્ય એ ડ્રેજિંગ છે. તો જે બારાનું ડ્રેજિંગ છે એ ખૂબ જ અગત્યનું છે અને ત્યાર પછી ચેનલનું ડ્રેજિંગ કરવું જરૂરી છે. મારી બોટ ધારો કે ફિશિંગથી આવી 2 લાખ રૂપિયાનો માલ છે, એ 2 લાખ રૂપિયા અમે એક્સપોર્ટ કંપનીને માલ આપ્યો, એ એક્સપોર્ટ કંપની અમારી મચ્છીના પૈસા 4 મહિને આપતા હોય તો મારે મારી બોટ બીજા દિવસે કઈ રીતે ફિશિંગ મોકલાવવી, એ એક મોટામાં મોટો સવાલ છે. એક્સપોર્ટરોને સાથે પણ અમારી ઘણી બધી મિટિંગો થઈ કે ભાઈ એક્સપોર્ટરોનું પણ કહેવાનું એવું કે COVID-19ના કારણે કે માલ નિકાસ થતો નથી, એના જે કંઈ રૂલ્સ રેગ્યુલર છે એમાં પણ જો વિદેશ નીતિમાં એક્સપોર્ટ નીતિમાં કંઈક પણ ફેરફાર ભારત સરકાર કરે, જે તે દેશો સાથે વાટાઘાટો કરી અને એમાં ફેરફાર થાય તો એક્સપોર્ટ કંપનીનો માલ પણ એક્સપોર્ટ થાય અને એના જે પેમેન્ટ છે એ આપણા ફિશરમેનોને મળી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે. અહીંયા જે ગોમતી માતાના તટ ઉપર ભાટ છે એનું જે બારું છે એને ડ્રેસિંગ કરાતું નથી અને આ માછીમારોની બહુ મોટી સમસ્યા આ એક સમસ્યા છે, જે એટલી મોટી સમસ્યા છે જેમાં દર વર્ષે લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન.